पंचम गणधर सुधर्मा स्वामी महाराज जयवीराय सूत्र ना माध्यम आपनो प्रभुनी साथेनो एक अनुसंधान जोड़ी रहा मारो प्रभु साथेनो एक तादात्म्य जो थई जाए याद रखजो जीवन में केटलाक संबंध संयोग संबंध होय केटलाक संबंध ने समवाय संबंध कहेवाय अने केटलाक संबंध ने अभेद એટલે કે તાદાત્મ્ય સંબંધ કહેવાય એક નદીની અંદર ભેંસ પડે છે અને એ જ ભેંસ પાછી નદીમાંથી બહાર નીકળી જાય તો ભેંસ અને નદીનો સંબંધ કયો થયો સંયોગ જ્યાં વિયોગ થાય એને કહેવાય સંયોગ જેનો વિયોગ થઈ શકે એને કહેવાય સંયોગ આપણે દેરાસરમાં જઈએ ભગવાનને મળીએ અને પાછા છૂટા પડ્યા પછી બીજા દિવસ સુધી જો પ્રભુ યાદ ના આવતા હોય આપણો ને પ્રભુનો સંબંધ કયો થયો સંયોગ સંબંધ કેટલાક જીવો એવા હોય જે નદીમાં પડ્યા પછી નદીથી છૂટા પડી શકે પણ નદીથી છૂટા પડ્યા પછી નદી વગર પાણી વગર રહી ન શકે માછલી માછલી નદીમાં જન્મે નદીમાં જ જીવે અને નદીથી જો એને છૂટી પાડી દો પાણીથી જો છૂટું પાડી દો તો માછલો મરી જશે એમ જે આત્મા પ્રભુથી છૂટા પડી જાય છે અને પ્રભુ વગર રહી નથી શકતા એવા આત્માઓનો પ્રભુ સાથેનો સમવાય સંબંધ કહેવાય પણ એક એવા આત્મા હશે કે જે નદી અને પાણીનો સંબંધ કેવો કહેવાય નદી અને પાણી તાદાત્મ્ય અભે નદીમાંથી પાણી નીકળી ગયું પછી એ નદીને નદી કહેવાય ખરી એને નદી જ ના કહેવાય જે નદીમાંથી પાણી ચાલ્યું જાય એ નદી જો નદી નથી જે હૃદયમાંથી પરમાત્મા ચાલ્યા જાય એ હૃદય જીવતું જ ન રહી શકે એટલે કે જે આત્મા અને પરમાત્માનો ક્યારે વિયોગ ન થાય એવો સંબંધ કયો કહેવાય અભે કોને હતો એવો સંબંધ ભગવાન મહાવીર સાથે એવો સંબંધ કોને ગૌતમ શ્રેણી ગૌતમને પ્રભુ વીરના વિયોગ પછી જે વલોપા એ અભેદ માનતા હતા એમાંથી ભેદ જ્ઞાન થયું અને એમાંથી ગૌતમને શું મળી ગયો તો મહારાજા શ્રેણીને યાદ કરો શ્રેણી જ્યારે ભગવાન મહાવીર ની પાછળ પાગલ હતા એ જ શ્રેણીકનું પોણિકને લીધે જ્યારે મૃત્યુ થયું એમ કહેવાય છે કે શ્રેણીકની ડેડ બોડી જ્યારે ચિતા ઉપર મૂકવામાં આવી અગ્નિદાહ અપાયો એ વખતે શ્રેણીકના એક એક હાડકામાંથી શેનો અવાજ આવતો હતો વીર વીર મહાર કેવો અભેદ હશે મર્યા પછી જેના હાડકા વીર બોલતા હોય એને ભગવાન સાથેનો નાતો કેવો હશે આપણા માટે કહી શકાય કહી શકાય આપણી ડેડ બોડી ચડશે ત્યારે અંદરથી અવાજ આવશે ધન ધન પ્રભુ સાથેનો સંબંધ જોડવા માટે આ જય વિરાજ આપણે બે વિશેષણ ઉપર બહુ વિસ્તારથી ચિંતન કર્યું નંબર એક વિતરા અને નંબર બે સર્વજ્ઞ